ગુડ મોર્નિંગ બાળકો, કાલે આપણે લાસ્ટ લેક્ચરમાં સંસ્કૃત વિષય એમાં વ્યાકરણમાં આપણે જોયું હતું વર્તમાન કાળ પરસ્મૈપદી પ્રત્યય, બરાબર. એમાં આપણે રિવિઝન થોડું કરી લઈએ, તો રિવિઝન કરીએ પેલા ગણ અને એના વિકરણ પ્રત્યય છે એને જોઈ લઈએ. પહેલો ગણ પહેલાનો વિકરણ પ્રત્યય અ, ચોથો ગણ ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય, છઠ્ઠો ગણ છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય પાછો અ, પહેલા અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે, અને દસમા ગણનો વિકરણ પ્રત્યય અય. શું થશે? અય. હવે કાલે આપણે જોયું પહેલા ગણના વર્તમાન કાળના પરસ્મૈપદી પ્રત્યય, બરાબર. તો કોઈ પણ ધાતુ છે એ ગણના વિકરણ પ્રત્યય વગર અધૂરું છે. કેવું છે? અધૂરું. એટલે સૌ પ્રથમ આપણે એમાં ગણનું વિકરણ પ્રત્યય ઉમેરવું પડે, પછી કાળ મુજબનું એમાં પરસ્મૈપદ છે ઉમેરવાનું, એટલે પૂર્ણ રૂપ થાય, બરાબર. તો આપણે કાલે જોયું કે એક ગણ લીધો હતો, આપણે પેલા ગણનું ધાતુ લીધું હતું ગચ્છ. ગચ્છને આધારે આપણે છે વિકરણ પ્રત્યય, ગણના વિકરણ પ્રત્યય ગચ્છમાં ઉમેર્યા હતા. ગચ્છ એટલે જવું, સોરી, ગચ્છ એટલે જવું, બરાબર. ચલ એટલે ચાલુ, થશે અહીંયા જવું. જવું આપણે વર્તમાન કાળના પરસ્મૈપદી પ્રત્યયો જોયા હતા, બરાબર. થોડુંક રિપીટ કરી લઈએ. ચલ, બરાબર. ધાતુ લઈએ ચલ, પહેલા ગણનો ધાતુ છે ચલ, એમાં આપણે એનો વિકરણ પ્રત્યય, ગણનો વિકરણ પ્રત્યય શું ઉમેરશું? અ. તો તમે ચલ છે ચલ, ચલ એમાં ન હલન છે, એમાં તમે અ ઉમેરો ને એટલે ચલ આખું થઈ જાય. શું થઈ જશે? ચલ પૂર્ણ થઈ જશે. પછી ચલ અહીંયા ચલ હલન પ્લસ તમે અ ઉમેરો, બરાબર. અને પછી વર્તમાન પરસ્મૈપદી પ્રત્યય તમે મી ઉમેરો, બરાબર. તો શું થશે? ચલ મી. પણ કાલે આપણે જોયું કે મ, વ અને મ જ્યારે જ્યારે આવે ત્યારે આપણે ગણ પ્રત્યય આ લેવાનું. શું લેવાનું? આ. અને બદલે શું લેશું? આ. એ ત્રણમાં આ ઉમેરશું, બાકી બધે અ. તો ચલ પ્લસ આ પ્લસ મી તમે કરો એટલે ચલ છે એ હલન હતો, એ કેવો થઈ જશે? કાવલી. તો ચ લા અને પાછળ મી, ચ લા મી, એટલે હું ચાલું છું, બરાબર. એવી રીતે તમે અહીંયા કરો, ચલ છે ચલ હલન, એમાં તમે આ ઉમેરો પ્લસ વ, તો શું થશે? ચ લા વ, અમે બે ચાલીએ છીએ. પછી એ જ રીતે બહુવચનમાં જો, તો ચલ હલન પ્લસ આ પ્લસ મ, તો ચલા મ, બરાબર. અમે બધા ચાલીએ છીએ. આ ઉત્તમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન ના રૂપ થયા, ચલામી, ચલાવહ, ચલામ, બરાબર. હવે એવી રીતે મધ્યમ પુરુષ ના રૂપ જોઈએ, તો ચલહરણ. હવે અહીંયા ખાલી અ ઉમેરવાનું, આ ઉમેરવાનું નહીં. પહેલા ગણનો વિકરણ પ્રત્યય શું ઉમેરવાનું? અ. પછી કાળનો પ્રત્યય શું થશે? સી. તમે કરો ચલ હલન પ્લસ અ વત્તા અ, શું થશે? ચ લ થ, ચ લ આખો અને થ, ચ લ થ. એવી જ રીતે તમે થ ઉમેરો, તો ચ લ લન પ્લસ અ પ્લસ થ,
च ल ह बराबर चल सी चल थ चल थ अब ये भी देते हैं अन्य पुरुष मां जो है आपने तो चल प्लस सो मेरवानो पहला गणों में चरण रहते हैं अ प्लस वर्तमान परस्मै पद मो प्रत्यय ती दोस्तों क्या से च ल ल न तो ये आपको नहीं चाहिए ल च ल ती बराबर एवी देखते हैं चल प्लस अ प्लस त तो च ल त अने यह सुखा से चल लन प्लस अ प्लस अंति बराबर च लन ती ओके चो मी व मह सी खब ख ती त अंति इसो छे वर्तमान काल परस्मै पदी प्रत्ययो હવે આપણે છે ને જે ધાતુના રૂપ જોવા હોય એ ધાતુ લખવાનું તો ચલ છે આપણે પહેલા ગણનું ધાતુ ચલ લઈએ બરાબર તો પહેલા ગણનો પ્રત્યય માં અ ઉમેરવાનું તો ચલ માં તમે અ ઉમેરો પણ છે પહેલા પુરુષમાં શું ઉમેરવાનું આ આખી બધાયમાં અ તો પહેલા પુરુષમાં આ ઉમેરીએ તો ચલ માં આ ઉમેરો બરાબર લ હલ ન તો એટલે આ ખોટ થઈ ગયો ચલ લા મી બરાબર પછી ચલ લા વહ चल्ला मह पछि एवी रीते मध्यम पुरुषमा चल सी चल थ चल थ अने त्रीजा पुरुषमा लिए तो चल ते चल त चलन ते बराबर त्यार पछि अजी एक पेला गणनु आपणे धातु लिए तो धाव लिए था था वर्ग सुख था से दौड़ू जो था वर्ग था से दौड़ू पहला क्रम था तू से था अबे था वर्ग तो माने प्रथम पुरुष में सु मेरवान उत्तम पुरुष में तो क्या आ था वर्ग आ वो मेरवान हूँ प्लस विक्रम सॉरी प्लस में पंजी प्रति मी हूँ मेरवान आज इधर तो मैं बनाऊँ चला नीचे नीचे मापने सु तो सु आया बदे थाव थाव ना उमेरी आपने थाव ना बहु भलन छे बराबर था અહીંયા વન અલગ છે પણ આ ઉમેરતું એટલે ધાવા મી શું થશે ધાવા મી ધાવા મી એટલે હું દોડું છું પછી અહીંયા ધા ઉમેરીએ તો ધા ધાવા વહ बराबर पछी आमा धाव उमेरीए तो शू थशे धा वा मम बराबर धाव वत्ता आ वत्ता मी એટલે ધાવામી પછી ધાવ વત્તા આ વત્તા વહ ધાવા વહ પછી ધાવ વત્તા આ વત્તા મહ ધાવા મહ બરાબર એવી જ રીતે આપણે અહીંયા સી થ ખ માં ધાવ ને સુધાવ તો ધા વ સી જો હવે અહીંયા ખાલી અ ઉમેરવાનું છે ધા વ સી
એટલે તું દોડે છે આ પછીનો શું થશે તું દોડે છે તા વ હ તા વ હ એટલે તમે બે દોડો છો ચોથા ગણનું ધાતુ લેશું નૃત નૃત નો અર્થ શું થશે નૃત એટલે નાચવું બરાબર હવે આપણે એમાં જોઈએ તો ચોથા ગણનો પ્રત્યય શું ઉમેરવું પડે છો આપણે કે માય ચલમાં ચોથો ચલ છે પહેલા ગણનો ધાતુ હતો એટલે એમાં આપણે પહેલા ગણનો વિક્રમ પ્રત્યય ઓ ઉમે બરાબર તો નૃત છે એ કયા ગણનો ધાતુ છે ચોથા ગણનો તો આપણે અહીંયા નૃત નૃત લઈએ નૃત તો એમાં ચોથા ગણનો વિક્રમ પ્રત્યય શું ઉમેરવું પડશે ય શું ઉમેરવાનું ય નૃત અડધો છે એમાં ય ઉમેરો જો અલગ છે ને અલગ એટલે અડધો તો ગણાશે શું ગણાશે અડધો તો દુ તો અડધો અને ય તો શું થશે નૃત્ય શું બનશે નૃત્ય તો હવે આપણે એની પાછળ વર્તનકાળ પરસ્મે પદી પ્રત્યય ઉમેરીએ મી વ મ તિ ત ત તિ ત અંતિ બરાબર એટલે ના પૂર્ણ રૂપ બનશે તો આપણે નૃત એમાં ચોથા ગણનો વિક્રમ પ્રત્યય શું ઉમેરવાનું ય પણ મેં તમને કીધું ઉત્તમ પુરુષ છે એના એકવચન દ્વિવચન અને બહુવચન સોરી આમાં અ બાકી બધા હું નાચું છું પછી અહીંયા એવી રીતે વહમાં કરીએ રો તલન પ્લસ યા પ્લસ ગ રો ત્યા ગ નૃત્યામી નૃત્યા ગ અને અહીંયા શું થશે રો તલન પ્લસ યા પ્લ
plus mama. Nrutyamaha. Berapa? Nrutyami, nrutyamaha, nrutyamo. Nrutyami એટલે હું નાચું છું, nrutyamaha એટલે અમે બે નાચીએ છીએ અને nrutyamaha એટલે અમે બધા નાચીએ છીએ. બરાબર? હવે એવી રીતે nrut plus y વત્તા c પરસ્પરપદી પ્રત્યય શું લાગશે? c અહીંયા શું બનશે? nrutya c એટલે તું નાચે છે. પછી અહીંયા આવશે nrut plus y plus th એટલે nrutya th એટલે તમે બે નાચો છો. પછી આવશે nrut plus y plus th nrutya th એટલે તમે બધા નાચો છો. એવી રીતે અન્ય પુરુષમાં ઉમેરીએ nrut plus y plus t nrutya t એટલે તે નાચે છે. nrut plus y plus t nrutya t તે બે નાચે છે. nrut plus y plus anti nrutyanti તે બધા નાચે છે. બરાબર? આ રીતે બનશે nrutyami nrutyamah nrutyamah nrutyasi nrutyathah nrutyathah nrutyati nrutyathah nrutyanti. ઓકે, આ ચોથા ગણના પરસ્મેક પદી પ્રત્યય હતા. હવે આપણે છઠ્ઠો ગણ લઈએ. છઠ્ઠા ગણના નું ધાતુ લઈશું લિક. લિખ એટલે લખવું. છઠ્ઠા ગણનું ધાતુ છે લિખ. લિખ એટલે લખવું. તો લિખ છે એમાં થ હલન છે. બરાબર? એમાં પહેલા આપણે છઠ્ઠા ગણનો વિગ્રહ પ્રત્યય ઉમેરશું. લિખમાં તમે છઠ્ઠા ગણનો વિગ્રહ પ્રત્યય શું છે? જો અ, તો અ ઉમેરો એટલે લિખ આખું થઈ જાય. બરાબર? હવે લેખ એટલે લખવું થાય. શું થશે? લખવું. તો આપણે એના વર્તમાન પરસ્મય પદી પ્રત્યયો છે એ ઉમેરી અને એના વર્તમાનના રૂપ બનાવીએ. લેખમાં શું ઉમેરવાનું? અહીંયા ઉત્તમ પુરુષના પહેલી વખત આ ઉમેરવાનો, પછી મધ્યમ પુરુષ અને અન્ય પુરુષમાં અ ઉમેરવાનો. બરાબર? લખો
જો હવે એ રીતે આપણે માં આવું લખતું લિખ વત્તા આ વત્તા વહ તો શું થશે લી ખા વહ એટલે અમે બે લખીએ છીએ પછી લી વત્તા આ વત્તા મહ એટલે લી ખા મહ એટલે અમે બધા લખીએ છીએ બરાબર એવી રીતે મધ્ય પુરુષમાં જોઈએ તો લી વત્તા અ હવે શું લખવાનું વિકરણ પ્રત્યે અ એટલે થશે લી ખ સી લી ખ સી એટલે તું લખે છે પછી લી વત્તા અ વત્તા ખ લી ખ ખ એટલે તમે બે લખો છો પછી લી વત્તા અ વત્તા ખ લી ખ ખ એટલે તમે બધા લખો છો બરાબર હવે અન્ય પુરુષમાં જોઈએ આપણે લી વત્તા અ વત્તા તી એટલે લી ખ તી તે લખે છે પછી લી વત્તા અ વત્તા તહ લી ખ તહ એટલે તમે તે બે લખે છે અને ત્યાર પછી લી વત્તા અ વત્તા અંતિ લી ખંતિ એટલે તે બધા લખે છે બરાબર તો આ છઠ્ઠા ગણના લિંગના પરસ્મૈક પદી પ્રત્યયો છે છઠ્ઠા ગણના લિંગના પરસ્મૈક પદી પ્રત્યયો લિખામિ લિખાવહ લિખામહ લિખસે લિખથ લિખથ લિખતે લિખતઃ લિખંતિ બરાબર હવે પેલો ગણ જોયો ચોથો ગણ જોયો છઠ્ઠો ગણ જોયો હવે આપણે લેશું દસમો ગણ દસમા ગણનું ધાતુ લખશો કથ
या मी। और चाहिए हम आओ मेरा एक तो आपको अपने चाहे आयर है बदन सो ले बात या बहुत या मी बराबर अटले हूँ कहूँ चु पच्चे भी रहते आप रहेंगे ना तो कर प्लस या प्लस वह क ह या वह हमें बेर कही है चाहिए पच्चे भी रहते कर वत्ता ओया वत्ता मोह कर ओया मोह हमें बता कहिए छे अबे बता एक खाली आयु में कर हो ओयो वत्ता सी कर हो यो सी अने तू कहे छे अच्छी कर हो बता ओ यो बता हो को हो यो हो लेता मैं बे का हो चुकी को हो बता ओय बता हो को हो यो हो लेता मैं बता का हो चुकी यार बच्ची को वत्ता ओय वत्ता ती को हो यो ती अटले ते कहे छे को वत्ता ओय वत्ता तह तो को हो यो तह अटले ते बे कहे छे त्यार पछी को वत्ता ओय वत्ता यंती को ओ यन ती बराबर अकत नाम छे 10 मो पण नो धातु आपने कत लीधु बराबर अने कत मां 10 मां कण नो विकरण पद्धति य अय उमेरो अने वर्तमान पद्धति मी व म उमेरी आपने ना रूप बनाया वर्तमान प्लस ने बदला तो कत छे कथ नु सु थासे कथ्यामि कथ्यावह कथ्यामः पछी कथ्यसे कथ्यतः कथ्यथ कथ्यति कथ्यतः कथ्यन्ते बराबर वर्तमान काल परस ने पद एनो पहलो गण नु धातु जोयो आपणे चौथा गण नु धातु जोयो छठा गण नु धातु जोयो अने दसमा गण नु धातु आपणे जोयो बराबर अबे त्यार पछी ना नेक्स्ट पीरियड ना आपने आत्मने पद वर्तमान काल नु आत्मने पद छे ए जोतो जो पद ना बे प्रकार छे ने परस्मै पदी प्रत्यय ने आत्मने पदी प्रत्यय एमा परस्मै पदी प्रत्यय आपने જોઈ લીધા પહેલો ગણ ચોથો ગણ છઠ્ઠો ગણ ને દસમો ગણ બરાબર એની બધાયમાં ધાતુની પાછળ શું લાગે એ મી વહ મહ સી થ થ ती तह अंति अबे आ रीते आपने नेक्स्ट पीरियड में आत्मने पद जोतो बराबर अत्यारे तुम्हारे प्रैक्टिस माटे छे परस्मै पद ना हूं तुमने धातु आपु छु ये तुम्हारे जाते घरे करवाना छे तो आपने पहलो गण लिए पहलो गण एनु धातु तमे लई सको पट ले जो पट बराबर पट એટલે વાંચવું આમાં ગણ પ્રત્યય અને પરસ્પર પદી પ્રત્યય ઉમેરી તમારે રૂપ બનાવવું છે પછી ચોથો ગણ નું ધાતુ તમે લઈ શકો कुप कुप में गुस्से तो पची छठा गण छठा गण था तो तुम्हें पहला गण कोई नहीं सब हो गए एक अच्छे अपने लिख नहीं
लिख लिख એટલે લખવું આ છે જે આપણે શીખાતી બરાબર અને પછી 10 મો પણ એનું ધાતુ લખતો રચ રચ એટલે રચવું બરાબર પહેલા ગણ ચોથા ગણ છઠ્ઠા ગણ અને 10મા ગણ એના ધાતુ તમને આપેલા છે તમારે એમાં ગણ પ્રત્યય ઉમેરવાનો છે અને શું કરવાનો છે પરસ્પરપદી પ્રત્યયો બનાવવાના છે જો ચોથા ગણ તમે ઉમેરો તો પઠ ની અંદર તમે અ ઉમેરશો એટલે શું થશે પઠ આખું થઈ જશે બરાબર પછી ખૂબ છે ખૂબ ખૂબ અલગ છે અ એમાં અ ચોથા ગણનો વિક્રમ પ્રત્યય શું છે ય તો શું થશે ખૂબ ય પડતો છે બરાબર ત્યાર પછી છઠ્ઠા ગણનો તમે ધાતુ લીધું છે લી એમાં તમે અ ઉમેરશો એટલે લી ખાતું થઈ જશે અને રજ એમાં છ હલન છે એમાં 10મા ગણનો વિક્રમ પ્રત્યય અય ઉમેરશો એટલે શું થઈ જશે રચયો બરાબર હવે મી પ પ મ મ સી ત ક ત ત અંતિ ઉમેરવાનું પઠ છે તો પઠા મી પઠા વ પઠા મ પઠ સે પઠ ત પઠ ત પઠ તે પઠ ત પઠંતિ બરાબર એવી રીતે કૃપ્યા મી કૃપ્યા વખા કૃપ્યા મ કૃપ્ય થી કૃપ્ય કૃપ્ય સે કૃપ્ય ત કૃપ્ય થ કૃપ્ય તે કૃપ્ય ત કૃપ્યંતિ પછી લિખ છે તો લિખા મી લિખા વ લિખા મ લિખ સે લિખ થ લિખ થ લિખ તે લિખ ત લિખંતિ ત્યાર પછી 10મો ગણ છે પ્રત્યય છે રચય તો રચ રચ્યા મી રચ્યા વ રચ્યા મ રચ્ય તે રચ્ય થ રચ્ય થ અને રચ્ય તે રચ્ય ત રચ્યંતિ ઓકે થેન્ક યુ